મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારોના એક દાખલાનો અભ્યાસ કરીશું. તો દ્વિનોની નામા પદ્ધતિની અંદર દરેકે દરેક જે વ્યવહાર છે એની ધંધાની અંદર અસર થતી હોય છે, અને ધંધાની જે અસર છે એને A बराबर C प्लस L ना समीकरण द्वारा दर्शाया हुआ है. A इले एसेट्स इले मिल्कत, C फॉर कैपिटल इले मूडी एंड L फॉर लायबिलिटीज जिन्हें देव अथवा जवाबदारी तरीके ओळखवामां आवे छे. अने आ एक आधुनिक अभिगम छे. इले छेल्ला केटला वर्षो थी आ अभिगम मुजब हिसाबों में असर आपवामां आवे छे. आ एक अमेरिकन पद्धति छे अने धीमे धीमे विश्वना बधा देशोनी अंदर आ पद्धतिनो उपयोग थाय छे. आ पद्धतिनी अंदर सौ प्रथम दरेक व्यवहारनी आमनोद लखवामां आवे छे. ए आमनोदने आधारे धंधा पर एनी शुं असर थई. आम पण कोई पण पेढ़ी छे એનો હિસાબી વર્ષ 31મી માર્ચે પૂરું થાય, પછી એ લોકો જ્યારે હિસાબ તૈયાર કરે અને એનો પાકું સર્વેયો બનાવે જેમાં ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવવામાં આવતી હોય, તો એની અંદર બે વસ્તુ હોય, એક મૂડી દેવા અને બીજું મિલકત લેણા. તો એને આધારે ધંધાની તમે આર્થિક સ્થિતિ જાણી શકો કે તમારા ધંધા પર શું અસર પડી રહી છે. તો અહીંયા આપણે સરળ દાખલા દ્વારા એની સમજૂતી લઈએ છીએ. તો અહીંયા પહેલો છે ક્રમ, બીજો વ્યવહાર અને આમનોદ, ત્રીજું છે ઉધાર જમા, ત્યારબાદ છે અસર. એ બરાબર એસેટ એટલે મિલકત, સી બરાબર કેપિટલ એટલે મૂડી, અને એલ ફોર લાયબિલિટીઝ એટલે દેવા અથવા જવાબદારી. તો સૌ પ્રથમ આપણે જે દરેકે દરેક વ્યવહાર છે એ દરેકે દરેક વ્યવહારની આમનોત કરીએ છીએ, અને ત્યારબાદ ધંધાની અંદર જે અસર છે એને દર્શાવવામાં આવે છે. તો અહીંયા ક્રમ વ્યવહાર અને આમનોત, ઉધાર જમા, અસર, એ ફોર એસેટ એટલે મિલકત, સી ફોર કેપિટલ એટલે મૂડી, અને એલ ફોર લાયબિલિટીઝ એટલે કે દેવા અથવા જવાબદારી. તો જોજો સૌ પ્રથમ વ્યવહાર શું કહે છે. 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો અહીંયા ધંધાનો માલિક ધંધામાં 50,000 રોકડા લાવ્યો છે. એટલે એક તો ધંધામાં રોકડ આવે છે, આવે તે ઉધાર માટે રોકડ ખાતે ઉધાર, અને ધંધાનો માલિક ધંધામાં જે પણ લાવે એને મૂડી કહેવાય. માલિક છે આપનાર, આપનાર ખાતે જમા એટલે મૂડી ખાતે જમા. તો સમજો એની આમનોદ બનાવું છું. રોકડ ખાતે ઉધાર 50,000, તે મૂડી ખાતે 50,000. હવે આપણે એ વિચારીએ કે 50,000 રોકડા લાવીને ધંધો શરૂ કર્યો, તો આનાથી ધંધામાં શું અસર પડી. એક તો તમે રોકડા લાવ્યા એટલે તમારા ધંધામાં રોકડ આવી, એટલે જે રોકડ છે એ રોકડમાં વધારો થશે. તો અસર એ છે કે રોકડ વધે છે, અને બીજી વસ્તુ ધંધામાં તમે પૈસા લાયા એટલે જે મૂડી છે, તો એક તો રોકડ વધે છે, બીજું તમે ધંધામાં 50,000 લાયા એટલે એક બાજુ મૂડીમાં પણ વધારો થઈ રહ્યો છે. મૂડી વધે છે,
तो एक रोकड़ वधी अने बीजी तरफ जो धंधानी मूड़ी छे एनी अंदर पण वधारो थयो। रोकड़ छे धंधानी चालू मिलकत छे तो मिलकत में बतावी नहीं। रोकड़ 50,000, सी फॉर कैपिटल एटले मूड़ी, अहींया मूड़ी तमारी 50,000 वधी छे तो मूड़ी 50,000। અને એલ એટલે લાયબિલિટીઝ દેવા, જો કે દેવામાં કોઈ ફેરફાર નથી તો એટલે 0 લખી દઈએ છીએ। હવે એનો સરવાળો કરી દઈએ, તો એ રીતે એનો સરવાળો થઈ જશે। તો 50,000 રોકડા લાવીને ધંધો શરૂ કર્યો, રોકડ ખાતે ઉધાર 50,000 થી મૂડી ખાતે 50,000, તો એક રોકડ વધે છે, બીજું ધંધાની મૂડી વધી, રોકડ એ ધંધાની ચાલુ મિલકત છે, તો રોકડ 50,000, મૂડી વધે છે 50,000 અને દેવા છે 0। બીજું છે કે 10,000 નું ફર્નિચર ખરીદ્યું, તો આપણે ફર્નિચર ખરીદી તો આપણી પાસે ફર્નિચર આવે, આવે કેવું થાય મારે ફર્નિચર ખાતે થાય, ફર્નિચર ખરીદીએ તો આપણી પાસે રોકડ જાય છે, જાય તે જમા, તો રોકડ જાય છે માટે રોકડ ખાતે જમા થશે। ફર્નિચર ખાતે ઉધાર 10,000, તે રોકડ ખાતે 10,000, તો ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે, તો એક તરફ ફર્નિચર એ ધંધાની સ્થિર મિલકત છે, ફર્નિચર ખરીદી એટલે ધંધામાં ફર્નિચર આવે એટલે મિલકત વધી, અને રોકડેથી રોકડ જાય છે તમારી જે રોકડ સિલ્લક છે એ ઘટી, ફર્નિચર પણ મિલકત છે, રોકડ પણ મિલકત છે, ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આવે એટલે મિલકત એક વધી, બીજી તરફ રોકડમાં ઘટાડો થયો છે। તો એક તરફ ફર્નિચર વધ્યું અથવા વધે છે, બીજી તરફ રોકડ જાય છે એટલે રોકડ સિલ્લકમાં ઘટાડો થશે। પહેલા તમારી પાસે રોકડ કેટલી હતી? 50,000 હતી, એ 50,000માંથી તમે 10,000નું ફર્નિચર ખરીદ્યું તો 10,000 રોકડ ઘટી ગઈ, તો 50,000ની રોકડ હતી એમાંથી 10,000ની રોકડ ઘટી, તો 50,000 માઇનસ 10,000 એટલે હવે 40,000ની રોકડ છે, તો હવે રોકડ 40,000, ને તમારી પાસે એક નવી મિલકત આવી છે, ફર્નિચર 10,000નું ખરીદ્યું છે, તો ફર્નિચર 10,000। આ વ્યવહારથી તમારી જે મૂડી છે એમાં કોઈ અસર નથી થઈ, તો જે મૂડી હતી એની જ આપણે લખી દઈએ છીએ। બીજું દેવાની અંદર કોઈ ફરક નથી તો દેવામાં 0 લખી દઈએ છીએ। 40,000 વત્તા 10,000 એટલે 50,000, મૂડી 50,000 અને દેવામાં 0, તો એ બરાબર સી પ્લસ એલ, યાદ રાખવાનું, એ ફોર એસેટ,
इज इक्वल टू कैपिटल प्लस लाइबिलिटीज, 50,000 बत्ता 0 बराबर 50,000 ठीक है। तो 10,000 फर्नीचर खरीद, तो फर्नीचर आ गए चलो फर्नीचर खाते होगा, रोकड़ जाए चलो रोकड़ खाते जमा, फर्नीचर आ गए चलो फर्नीचर बदे, रोकड़ जाए चलो रोकड़ घटे। तो पहला तुम्हारी पास 50,000 नी रोकड़ हती, एमाथी 10,000 नी रोकड़ घटी, तो 50,000 माइनस 10,000 એટલે 40,000, અને નવી મિલકત આવી ફર્નિચર 10,000 ની મૂડી છે, તો એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી, તો 50,000 દેવાની જગ્યાએ જીઓ। ત્રીજો વ્યવહાર છે 2,000 નો માલ રોકડે થી ખરીદ્યો, તો 2,000 નો માલ રોકડે થી ખરીદ્યો, માલ ખરીદ્યો એટલે એક તો આપણી પાસે માલ આવે છે, ખરીદ ખાતે અસર, માલ મિલકત ખાતાનો નિયમ કે છે આવે તે ઉધાર, તો માલ આવે છે માટે ખરીદ ખાતે ઉધાર, અને રોકડે થી ખરીદ એટલે આપણી પાસે રોકડ જાય છે, જાય તે જમા માટે રોકડ ખાતે જમા થશે, તો કરીએ છીએ। खरीद खाते उधार 2,000, रोकड़ खाते 2,000, तो तमे माल खरीद्यो ने तमारा दुकान में माल आव्यो ने तमे जेटलो माल खरीदो एटलो दुकान में जे मालनो स्टॉक छे ए मालनो स्टॉक वधशे, અને માલનો સ્ટોક એ ધંધાની મિલકત છે, તો અહીંયા મિલકતની અંદર વધારો થશે। બીજો માલ રોકડેથી ખરીદ્યો, તો તમારી પાસેથી રોકડ જાય છે, અને જેટલી રોકડ જાય એટલી રોકડ શિલ્લકની અંદર ઘટાડો થશે। તો અહીંયા એક તો તમારી પાસે માલ આવે અને બીજું રોકડ શિલ્લક છે એમાં ઘટાડો થશે। અગાઉ તમારી પાસે રોકડ 40,000 રૂપિયાની હતી અને 2,000 નો માલ ખરીદ્યો, તમારા ધંધામાંથી 2,000 ની રોકડ શિલ્લક ઘટી, તો 40,000 છે એમાંથી 2,000 ની રોકડ શિલ્લક ઘટી, તો હવે તમારી પાસે રોકડ શિલ્લક જે છે એ 38,000 છે। तो 40,000 માંથી 2,000 ની રોકડ ઘટી લે 38,000, ફર્નિચર 10,000 એમાં કોઈ ચેન્જ નથી, તો ફર્નિચર એઝ ઇટ ઇઝ 10,000, અને માલ ખરીદ્યો તમારી દુકાનમાં એટલો સ્ટોક વધ્યો છે, તો માલ સ્ટોક તમારા ધંધાની અંદર 2,000 નો, મૂડી ની અંદર કોઈ ચેન્જ નથી, તો મૂડી 50,000 ની 50,000, દેવામાં કોઈ ફરક નથી એટલે 0 નો 0, તો 2,000 માલ રોકડે થી ખરીદ, માલ આવે છે આવે તે ઉધાર માટે ખરીદ ખાતે ઉધાર, અને રોકડ જાય છે માટે જમા, માલ ખરીદ્યો એટલે માલ આવે રોકડ જાય એટલે રોકડ ઘટે, તો રોકડ 40,000 હતી એમાંથી 2,000 માલ ખરીદ્યો એટલે 40,000 માંથી 2,000 કેટલા 38,000, ફર્નિચર 10,000 ના છે અને નવી મિલકત આવી માલ સ્ટોક 2,000 ની, તો હવે સરવાળો કરીએ 38 ને 10, 48 ને 2, 50,000, મૂડીમાં કોઈ ચેન્જ નથી એટલે 50,000 ના 50,000, અને દેવા જે છે એ 0 છે એટલે 0, તો એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ 50,000 વત્તા 0 50,000। તો નેક્સ્ટ લઈએ એક્ઝામ્પલ,
8000 નો માલ એ પાસેથી ખરીદ્યો, તો 8000 નો માલ એ પાસેથી ખરીદ્યો, તો એક તો માલ ખરીદ્યો એટલે આપણી પાસે માલ આવે આવે ને ઉધાર મળે ખરીદ ખાતે ઉધાર, અને એ પાસેથી ખરીદ્યો તો એ બનશે આપના, આપનાર ખાતે જમા માટે એ ખાતે થશે જમા, તો 8000 નો માલ એ પાસેથી ખરીદ્યો છે. ખરીદ ખાતે ઉધાર એ ખાતે 8000 હવે એક તો આપણે માલ ખરીદ્યો એટલે એક તો આપણી પાસે માલ આવે, જેટલો માલ આપણી પાસે આવે એટલો દુકાનમાં જે સ્ટોક પડ્યો છે એ સ્ટોકની અંદર વધારો થશે. માલ આવે છે એટલે માલ સ્ટોક વધશે, અને એ પાસેથી તમે માલ ઉધારમાં ખરીદ્યો છે. આપણે કોઈની પાસેથી માલ ઉધારમાં ખરીદ્યો હોય અને પૈસા ચૂકવવાના બાકી હોય તો આપણું જે દેવું છે એ દેવામાં વધારો થશે. તો જે દેવું છે અથવા જવાબદારી છે એની અંદર વધારો થશે. તો બતાવીએ છીએ, રોકડ 38000 છે, રોકડ 38000, રોકડની અંદર કોઈ ચેન્જ નથી. ફર્નિચર 10000, એમાં પણ કોઈ ચેન્જ નથી, ફર્નિચરના 10 ના 10000 આવશે. માલનો સ્ટોક પહેલા 2000 હતો, તો પહેલા 2000 નો માલ હતો તમારી પાસે, અને બીજો તમે 8000 નો માલ ખરીદ્યો એટલે 8000 નો બીજો માલ વધ્યો, તો 2000 નો સ્ટોક હતો ને બીજો 8000 વધ્યો, તો 2000 વત્તા 8000 એટલે હવે તમારી પાસે સ્ટોક 10000 રૂપિયાનો છે. તો માલનો સ્ટોક 2000 વત્તા 8000 ખરીદ્યો, તો માલનો જે સ્ટોક છે એ 10000 નો થયો. 2000 વત્તા 8000 10000 મૂડી. તો મૂડીની અંદર કોઈ ફરક પડતો નથી, કારણ કે અહીંયા મૂડીમાં કોઈ ચેન્જ નથી. દેવું તો આપણે 8000 નો માલ એ પાસેથી ઉધારમાં ખરીદ્યો છે, અને ઉધારમાં માલ ખરીદ્યો પૈસા ચૂકવવાના બાકી હોય તો આપણું જે દેવું છે એની અંદર વધારો થશે. તો દેવું એનું 8000, 38000 વત્તા 10, 48 10, 58000. મૂડી છે 50000. દેવું 8000 નું છે, તે 10000 નો માલ રોકડે થી ખરીદ્યો, તો 10000 નો માલ રોકડે થી વેચ્યો છે. તો આપણે કોઈ રોકડે થી માલ વેચીએ તો એક તો આપણી પાસે રોકડ આવે છે, રોકડ ખાતે અસર, માલ મિલકત ખાતું કહે છે આવે કે ઉધાર, તો રોકડ આવે છે મને રોકડ ખાતે ઉધાર. બીજું વેચ્યું એટલે આપણી પાસેથી માલ જાય છે, વેચાણ ખાતે અસર, માલ મિલકત ખાતું જાય તે જમા મળે વેચાણ ખાતે જમા થશે. તો માલ વેચ્યો છે રોકડ ખાતે ઉધાર 10000,
ते वेचाण खाते 10,000 तो रोकड़े की माल वेच ले तो रोकड़ आवे અને જેટલી આપણી પાસે રોકડ આવશે એટલી આપણા ધંધાની જે રોકડ સિલ્લક છે એની અંદર વધારો થશે. એક તો રોકડ આવે છે એટલે રોકડ વધે અને માલ વેચ્યો, માલ વેચ્યો એટલે તમારી પાસેથી માલ જાય. જેટલો માલ જશે એટલે દુકાનમાં જે માલનો સ્ટોક પડ્યો છે એમાં ઘટાડો થશે. માલ ઘટી જશે. તમારી પાસે હાલ રોકડ 38,000 ની હતી અને બીજી રોકડ તમારી પાસે 10,000 ની હતી, તો 38,000 ની રોકડ વત્તા 10,000 આયા તો રોકડ વધી 10,000, તો 38 વત્તા 10 48,000 ની રોકડ થઈ. તો રોકડ તમારી પાસે 48,000 ની છે, તો 38 વત્તા 10 48. ફર્નિચર જે છે 10,000 રૂપિયાનું છે, એ ફર્નિચરમાં કોઈ ચેન્જ નથી, તો ફર્નિચર 10,000, માલનો સ્ટોક 10,000 નો હતો અને અહીંયા તમે માલ વેચ્યો છે 10,000 નો એટલે માલ ઘટી જશે. 10,000 નો સ્ટોક હતો અને 10,000 નો સ્ટોક વેચી દીધો તો 10,000 માઇનસ 10,000 એટલે 0, તો સ્ટોક 0 થઈ ગયો. 0 લખવાની કોઈ જરૂર નથી, તો સ્ટોક તમારી પાસે 0 ડેશ થઈ ગયો. મૂડી, તો મૂડી તમારી પાસે 50,000 ની હતી, એ મૂડીમાં કોઈ ચેન્જ નથી એટલે મૂડી 50,000 ની 50,000. જે દેવું છે એનું એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી, તો 8,000. 48,000 વત્તા 10,000 એટલે 58,000. મૂડી 50,000. જે દેવું છે એનું એ છે 8,000. 50,000 રોકડા લાવીને ધંધો શરૂ કર્યો, તો રોકડ ધંધામાં આવે છે, આવે તેવું ધારે રોકડ ખાતે ઉધાર, અને ધંધાનો માલિક ધંધામાં જે લાવીને કહેવાય મૂડી, માલિક આપનાર છે, આપનાર ખાતે છે. રોકડ ખાતે ઉધાર 50,000 થી મૂડી ખાતે 50,000. એક તો 50,000 રોકડા લાવે, એક તો રોકડ વધે છે, બીજું મૂડી લાવે, ધંધામાં મૂડી છે એ પણ વધવાનું. તો રોકડ એ ધંધાની મિલકત છે, એ બરાબર એસેટ એટલે મિલકત. તો રોકડ 50,000, સી ફોર કેપિટલ એટલે મૂડી, તો મૂડી વધે છે 50. દેવું કોઈ છે નહીં એટલે 0 વધાય, તો 50,000 બરાબર 50,000 વત્તા 0 એટલે 50,000. એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ. 10,000 નું ફર્નિચર ખરીદ્યું, તો ફર્નિચર ખરીદ્યું, એક તો ધંધામાં ફર્નિચર આવે, આવે તે ઉધાર, મતલબ ફર્નિચર ખાતે ઉધાર, અને ધંધામાં જે રોકડ જાય, જાય તે જમા, મતલબ રોકડ ખાતે જમા, ફર્નિચર ખાતે ઉધાર, તે રોકડ ખાતે 10,000. એક તો ફર્નિચર ખરીદ્યું, એક તો ફર્નિચર આવે એટલે ફર્નિચર વધે, બીજું રોકડ તમારી પાસેથી જાય છે તો રોકડ ઘટે છે. પહેલા 50,000ની રોકડ હતી, એમાંથી 10,000ની રોકડ ઘટી ગઈ, તો 50,000માંથી 10 ઘટે એટલે 40,000. ફર્નિચર 10,000, કારણ કે ફર્નિચર એક નવા પ્રકારની મિલકત થઈ 10,000ની. મૂડી 50,000, એમાં કોઈ ચેન્જ નથી, દેવું છે નહીં એટલે 0. 50,000 વત્તા 0 એટલે 50,000 થઈ જાય. 2,000 નો માલ રોકડેથી ખરીદ્યો, તો માલ રોકડેથી ખરીદ્યો એટલે એક તો તમારી પાસે માલ આવે,
आवे भी उधर मड़क खरीद खावे उधर बे हजार रोकड़ जाए छे रोकड़ खाते जमा बे हजार माल खरीदो एक तो तमारी पासे माल आवे जेटलो माल आवे એટલે દુકાનમાં જે સ્ટોક પડ્યો છે એની અંદર વધારો થશે એટલે માલ આવે છે અને રોકડ જાય છે રોકડ ઘટે છે તો 40,000 ની રોકડ હતી એમાંથી 2,000 ની રોકડ ઘટી તો 40,000 માંથી 2,000 ઘટે એટલે 38,000 ફર્નિચર 10,000 નું હતું એમાં કોઈ ચેન્જ નથી માલનો સ્ટોક જેટલો માલ લાવશો એટલો સ્ટોક વધશે સ્ટોક એ ધંધાની મિલકત છે તો માલનો સ્ટોક આવી ગયો 2,000 મૂડી 50,000 એમાં કોઈ ચેન્જ નથી દેવું જે છે 0 છે 8,000 નો માલ એ પાસેથી ખરીદ્યો તો આપણે માલ ખરીદ્યો એટલે એક તો આપણી પાસે માલ આવે ખરીદ ખાતે અસર માલ મિલકત ખાતું આવે તે ઉધાર તો માલ આવે છે મારે ખરીદ ખાતે ઉધાર અને એ પાસેથી ખરીદ્યું તો એ બનશે આપનાર આપનાર ખાતે જમા મારે એ ખાતે જમા ખરીદ ખાતે ઉધાર 8,000 તે એ ખાતે જમા 8,000 તો માલ ખરીદ્યું એટલે માલનો સ્ટોક વધશે તો માલ આવે અને બીજું ઉધારમાં ખરીદ્યું એટલે આપણું જે દેવું છે એ દેવું જે છે એ વધશે કારણ કે ઉધારમાં લાયા છો તો જ્યાં સુધી પૈસા ના ચૂકવો ત્યાં સુધી આપણું દેવું છે એમાં વધારો થશે રોકડ 38,000 રોકડમાં જોઈ લો કોઈ ફરક પડતો નથી ફર્નિચર 10,000 એમાં કોઈ ફરક પડતો નથી માલનો સ્ટોક 2,000 હતો અને બીજો તમે 8,000નો ખરીદેલો તો 2,000 અને બીજો 8,000 વધ્યું એટલે 10,000 મૂડી 50,000 અને દેવું કારણ કે ઉધારમાં લાયા એટલે દેવું તમારું વધ્યું છે 8,000 તો 58,000 બરાબર 50,000 વત્તા 8,000 તો 50 વત્તા 8 58,000 થશે 10,000નો માલ રોકડેથી વેચ્યું માલ રોકડેથી વેચ્યું એક તો આપણી પાસે રોકડ આવે છે રોકડ ખાતે અસર માલ મિલકત ખાતું કહે છે આવે તે ઉધાર તો રોકડ આવે છે મારે રોકડ ખાતે ઉધાર અને માલ વેચ્યો એટલે આપણી પાસેથી માલ જાય છે વેચાણ ખાતે અસર માલ મિલકત ખાતું કહે જાય તે જમા તો માલ જાય છે મારે વેચાણ ખાતે જમા રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે એક તો રોકડ આવે છે રોકડ વધે અને માલ વેચ્યો એટલે માલ ઘટે 38,000 ની રોકડ હતી અને બીજી 10,000 ની રોકડ આવી તો 38 વત્તા 10 48,000 ફર્નિચર 10,000 નું હતું એમાં કોઈ ચેન્જ નથી માલનો સ્ટોક 10,000 નો હતો અને 10,000 નો વેચી દીધો તો 10,000 માંથી 10,000 જાય એટલે 0 મૂડી 50,000 દેવું પણ 8,000 50,000 વત્તા 8,000 બરાબર 58,000 તો બીજો દાખલાનો આપણે અભ્યાસ કરીએ પરીક્ષાની અંદર ફક્ત આના 3 જ વ્યવહારો પૂછાતા હોય છે પણ ફક્ત પ્રેક્ટિસ માટે આ લઉં છું દાખલા નંબર 2 10,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો તમારા પુસ્તકની અંદર એક જ દાખલો આપેલો છે એમાં બધા જ વ્યવહાર છે પણ એની પ્રેક્ટિસ કરવા માટે હું કાલ્પનિક એક બે દાખલા બનાવું છું અને પછી તમને સમજાવીશ 10,000 રોકડા લાવીને ધંધો શરૂ કર્યો તો એક તો 10,000 રોકડા લાવ્યા એટલે એક તો આપણા ધંધામાં રોકડ આવે છે રોકડ ખાતે અસર માલ મિલકત ખાતું કહે છે આવે તે ઉધાર તો રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર અને ધંધાનો માલિક ધંધામાં જે રોકડ માલ કે મિલકત લાવે એને મૂડી કહેવાય માલિક આપનાર છે આપનાર ખાતે જમા થાય પણ મૂડી ખાતે જમા કરશો રોકડ ખાતે ઉધાર
मुड़ी था दस तो रोकड़ खाते उधार पे मुड़ी खाते दस एक दो रोकड़ा लाए तमारा धंधा में रोकड़ छे ए वधे छे बीजो धंधा नो मालिक धंधा में लावे तो मूड़ी जे छे ए मूड़ी में पण वधारो थशे तो एक रोकड़ वधशे बीजो मूड़ी पण वधशे रोकड़ छे धंधानी चालू मिलकत छे तो एक चालू मिलकत वधी ए बराबर एसेट्स मिलकत में वधारो थई रह्यो छे तो रोकड़ 10,000 बीजी तरफ धंधा की जो मूड़ी छे पण वधी छे 10,000 देवामां कोई पण प्रकारनो फेरफार नथी एटले जीरो कर दी गई छे तो a बराबर c प्लस l a फॉर एसेट इज मिल्कत c फॉर कैपिटल इज मूड़ी और l फॉर लायबिलिटी इज जवाबदारी तो 10,000 रोकड़ा लावीने धंधो शुरू कर्यो आमनो बनी रोकड़ खाते उधार 10,000 थी मूड़ी खाते तो एक रोकड़ वधे बीजो मूड़ी वधे a फॉर एसेट इज मिल्कत रोकड़ 10,000 मूड़ी सी फॉर कैपिटल मूड़ी 10,000 देव नहीं एटले 5,000 कमीशन ना रोकड़ा मळ्या तो कमीशन ना रोकड़ा मळ्या तो एक तो धंधा में रोकड़ आवे छे रोकड़ खाती असर माल मिलकत खातु दे छे आवे थे उधार तो रोकड़ आवे छे एटले रोकड़ खाते उधार ने कमीशन ना मळ्या तो कमीशन ए धंधानी उपज छे उपज लाव जमा करो तो करू छु आम रोकड़ खाते उधार 5,000 ते कमीशन खाते 5,000 तो एक तो 5,000 ने रोकड़ आवशे જે રોકડ સિલ્લત છે એમાં વધારો થશે એક રોકડ વધે છે બીજું કમિશન કમિશન એ ધંધાની આવક છે અથવા ઉપજ છે અને જેમ જેમ ધંધામાં આવક થાય તેમ તેમ ધંધાની જે મૂડી છે એમાં વધારો થાય તમે આવક કમાતા જશો તેમ તેમ ધંધાની જે મૂડી છે એ વધતી જશે तो बीजू मूड़ी वधे तो 10,000 नी रोकड़ छे ने बीजी 5,000 नी रोकड़ आवी ले रोकड़ वधी 10,000 ते बीजा 5,000 आए 15,000 तो रोकड़ 15,000 मूड़ी तमारी पासे 10,000 नी हती अने कमीशन तमारी आवक छे જેમ જેમ આવક થાય તેમ તેમ ધંધાની જે મૂડી છે એ વધતી જશે તો મૂડી 10,000 હતી વત્તા કમિશનના 5,000 બને એટલે તમારી મૂડી વધી જશે દેવું નથી એટલે 0 15,000 10,000 વત્તા 5,000 એટલે 15,000 0 4,000 નો માલ રાધા પાસેથી ખરીદ્યો તો આપણે રાધા પાસેથી માલ ખરીદ્યો એક તો આપણી પાસે માલ આવે છે
खरीद खाते असर माल मिलकत खादु गए छे आवे ते उधार तो माल आवे छे એટલે खरीद खाते उधार राधा पासे थी खरीद्यो तो राधा बनसे आपना व्यक्ति खादु गए छे आपनार खाते जमा तो राधा आपनार छे मतलब राधा खाते जमा खरीद खाते उधार तेरा का खाते 4000 तो माल खरीद ले तुम्हारी पास माल आवे એટલે જે માલ છે એની અંદર વધારો થશે એટલે એક તો માલ વધે અને રાધા પાસેથી આપણે માલ ઉધારમાં ખરીદ્યો છે ઉધારમાં ખરીદ્યો આપણો દેવું છે અથવા લેણદાર છે એમાં વધારો થઈ જશે તો દેવું વધે રોકડ 15000 હતી એમાં કોઈ ચેન્જ નથી તો રોકડ 15000 તમે માલ ખરીદ્યો છે 4000 નો જેટલો માલ ખરીદ્યો દુકાનમાં માલનો સ્ટોક વધે તો માલનો સ્ટોક એ ચાલુ મિલકત છે જેમાં વધારો થશે તો માલનો સ્ટોક 4000 मूड़ी तो ये मूड़ी 15000 से मां कोई पण प्रकार नो चेंज नथी 15000 देहू तो અહીં આપણે 4000 નો માલ ઉધારમાં ખરીદ્યો છે એટલે આપણો જે દેવું છે એમાં વધારો થશે तो देवो 15000 माल 4000 નો ખરીદ્યો છે દેવો 4000 નો વધશે તો 4000 માલ રાધા પાસે થી ખરીદ્યો ખરીદ ખાતે ઉધાર તે રાધા માલ ખરીદ્યો માલ વધે અને ઉધારમાં ખરીદ્યો જે ધંધા જે દેવો છે એ દેવો વધશે रोकड़ 15000 में कोई चेंज नहीं 15000 माल तमे खरीद ले 4000 माल स्टॉक आयो मूड़ी 15000 ने 15000 छे अने उधार में माल लीधो तो 4000 जे देवो छे तो ये देवानी अंदर वधारो थशे 15000 वत्ता 4000 એટલે 19000 સરવાળો થશે मूड़ी 15000 छे અને દેવું જે છે એ 4000 છે તો 15000 અને દેવાના 4000 તો 15000 વત્તા 4000 19000 થશે 3000 નો માલ ડબલ ને વેચ્યો તો આપણે માલ ડબલ ને વેચ્યો છે તો ડબલ ને વેચ્યો ડબલ છે લેનાર લેનાર ખાતે ઉધાર તો ડબલ લેનાર છે એટલે ડબલ ખાતે ઉધાર અને માલ વેચ્યો તો આપણી પાસેથી માલ જાય છે જાય તે જમા માટે વેચાણ ખાતે જમા થશે તો આપણે ડબલનો માલ વેચીએ છીએ તો ડબલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે ડબલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 3000 આપણે ડબલ માલ વેચ્યો ઉધારમાં તો એક તો ડબલ લેનાર છે લેનાર ખાતે ઉધાર અને માલ વેચ્યો આપણી પાસેથી માલ જાય છે વેચાણ ખાતે અસર અને માલ જાય છે જાય તે જમા
मड वेचाण खाते जमा हवे आपणे माल डबल ने उधार में वेच्यो એટલે આપણે ધવલ જોડે પૈસા માંગતા થાય આપણું લેણું થયું તો ધવલ એ આપણો દેવાદાર થયો તો અસર આપી દઈએ છીએ તો એકું લેણું વધે બીજો માલ વેચ્યો આપણી પાસેથી માલ જાય છે જેટલો માલ જાય એટલો જે માલનો સ્ટોક છે એમાં ઘટાડો થશે तो माल नो जे स्टॉक छे ए घटशे रोकड़ 15000 थी एमां कोई चेन्ज नथी तो रोकड़ 15000 माल नो स्टॉक तो पहला माल नो स्टॉक 4000 नो हतो एमांथी 3000 नो माल वेच्यो तो 3000 नो माल स्टॉक घटी गयो 4000 मांथी 3000 माइनस कर दईए तो हवे 1000 बीजो तमे माल धवल ने उधार में वेच्यो तो तमारो लेणू वध्यो कारण के तमे धवल जोड़े पैसा मांगता थया धवल ए आपणो देवादार बन्यो अने देवादार ए धंधानी चालू मिलकत कहेवाय छे तो बीजी एक मिलकत आई छे तो लेणू लखी शकाय अथवा देवादार लखी शकाय धवल એ દેવાદાર બન્યો છે 3000 મૂડીની અંદર કોઈ ચેન્જ નથી અને જે દેવું છે એમાં પણ કોઈ ચેન્જ નથી અહીંયા સરવાળો 19000 થશે મૂડી 15000 છે અને આ 4000 છે તો જોઈ શકો 15000 વત્તા 4000 19000 થઈ ગયા 3000 નો માલ ધવલ ને વેચી ધવલ લેનાર છે લેનાર ખાતે ઉધાર પણ ધવલ ખાતે ઉધાર અને માલ વેચેલ માલ જાય છે જાય તે જમા માળ વેચાણ ખાતે જમા આપણે કોઈને ઉધારમાં માલ વેચીએ એટલે આપણે જે પૈસા લેવાના થયેલા આપણું જે લેણું છે એ વધશે અને માલ વેચેલો આપણી પાસેથી માલ જાય છે એટલે જે માલનો સ્ટોક છે એ ઘટી જશે રોકડ 15000 એમ જ 4000 નો માલ સ્ટોક હતો એમાંથી ડબલ ને 3000 નો માલ વેચ્યો તો 4000 માંથી 3000 નો વેચ્યો એટલે 1000 રહ્યું આપણે ડબલ જોડે પૈસા માંગતા થયેલા આપણું લેણું 3000 નું થયું મૂડી ત્યાં ને ત્યાં છે ને દેવું રાધાનું 4000 છે હવે છેલ્લો વ્યવહાર છે તમારી પાસે 1000 રોકડા બેંકમાં ભર્યા તો આપણે 1000 બેંકમાં રોકડા ભર્યા આપણે બેંકમાં પૈસા ભરીએ તો બેંક બનશે લેનાર વ્યક્તિ ખાતું કહે છે લેનાર ખાતે ઉધાર તો બેંક લેનાર છે માટે બેંક ખાતે ઉધાર અને રોકડા ભર્યા તો આપણી પાસે રોકડ જાય છે જાય તે જમા મળે રોકડ ખાતે જમા તો 1000 ની આમદ બની બેંક ખાતે ઉધાર 1000 તે રોકડ ખાતે 1000 આપણે જેટલા પૈસા બેંકમાં ભરીએ એટલી આપણી બેંક ખાતાની જે સિલ્લક છે એ બેંક સિલ્લકમાં વધારો થશે તો બેંકમાં જે સિલ્લક પડી છે એ બેંક સિલ્લક વધે અને રોકડા ભર્યા તો આપણી પાસે જે રોકડ જાય છે રોકડ સિલ્લક ઘટી જશે તો રોકડ અથવા રોકડ સિલ્લક પણ કહી શકો છો પંદર હજાર રોકડ હતી એમાંથી 1000 બેંકમાં ભરી દીધી એટલે 15000 માંથી 1000 ઘટી ગયા એટલે હવે રોકડ 14000 છે માલનો સ્ટોક 1000 નો છે લેણું
डबल 3000 નો છે ને આપણે બેંકમાં પૈસા ભરેલા આપણી બેંક ખાતાની સિલ્લક વધી તો બેંકની સિલ્લક એ પણ આપણી ચાલુ મિલકત કહેવાય તો મિલકત વધી રહી છે આપણી 1000 ની મૂડીમાં કોઈ ચેન્જ નથી દેવો એમાં કોઈ ચેન્જ નથી चौदह वत्ता एक पंद्रह तरह अठार नहीं ओगनीस हजार मूड़ी पंद्रह हजार न देवो राधा चार हजार तो एक हजार रोकड़ा बैंक में भरिया बैंक खाते उधर के रोकड़ खाते बैंक में भरे तो बैंक सिल्लक वधे छे अने रोकड़ जाए रोकड़ सिल्लक घटे छे 15000 ની રોકડ 1000 ની રોકડ ઘટી ગઈ 14000 માલ સ્ટોક 1000 લેણું 3000 અને બેંક સિલ્લક એ પણ ધંધાની ચાલુ મિલકત કહેવાય 1000 મૂડીમાં કોઈ ચેન્જ નથી દેવામાં કોઈ ચેન્જ નથી 19000 સરવાળો મળી જાય છે 15000 વત્તા 4000 19000